વડોદરાના મનીષા ચોકડી પાસે એસએનડીટી કોલેજ નજીક ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતોની ઘટનાઓમાં થઈ રહેલ વધારો ચિંતાજનક છે અમદાવાદ ઇસ્કોન બ્રિજ ઉપર બનેલા ગોજારા અકસ્માતે સમગ્ર ગુજરાતને હર્ષ મચાવી નાખ્યું હતું અને અકસ્માતમાં નવ નિર્દોષ લોકોએ પોતાના જીવની આહુતિ આપ્યા પછી પણ ઓવર સ્પીડથી વાહન હંકારતા નબીરા સબક લેવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે ગત રાત્રિના વડોદરાના મનીષા ચોકડી પાસે આવેલ એસએનડીટી કોલેજ પાસે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના સામે આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મનીષા ચોકડી પાસે આવેલા એસએનડીટી કોલેજ નજીકથી મોટરસાયકલ પર પસાર થઈ રહેલા પરિવારને પૂર ઝડપે કાર હંકારી રહેલ કાર ચાલકે અડફેટી લેતા પરિવાર ઇજાગ્રસ્ત થતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પરિવારને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાર ચાલકની અટકાયત કરી કાર તેમજ દારૂની બોટલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી